સ્ટુડન્ટ્સ, આજે આપણે ટ્રાન્સમિશન લાઇન વિશે ભણવાના છીએ. આપણા બધા અગાઉના આપણા સેમેસ્ટરની અંદર પાવર જનરેટિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિકલ પાવર જનરેટ થાય છે એ વિશે બધું ભણીએ. પાવર જનરેટિંગ સ્ટેશનથી આપણા ઘર સુધી પાવર જે પહોંચે છે એના માટે ટ્રાન્સમિશન લાઇનની અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનની જરૂર છે. તો જે કન્ડક્ટર આપણને પાવર પહોંચાડે છે એ કન્ડક્ટર ટ્રાન્સમિશન લાઇન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં આપણે વાપરેલા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો, જનરેશન જ્યાં થાય છે એટલે કે જનરેટિંગ સ્ટેશન છે, ત્યાંથી કન્ડક્ટર આપણા ઘર સુધી પહોંચે કેવી રીતે? એના માટે આખું સ્ટ્રક્ચર ઉભું કરવું પડે, એના માટે આખું માળખું તૈયાર કરવું પડે. થાંભલાઓ હોય, થાંભલાની ઉપર આ કન્ડક્ટર હોય, થાંભલા ઉપર કન્ડક્ટર ફિટ કેવી રીતે કરવા, તો એના માટે તમામ જે બધી એસેસરીઝ ની જરૂર પડે છે, જે માળખું ઉભું કરવું પડે, એ આપણે ટ્રાન્સમિશન લાઇનની અંતર્ગત થવાનું. જનરેશન, ટ્રાન્સમિશન અને છેલ્લે પછી આવે ડિસ્ટ્રીબ્યુશન. આપણે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં 66 કેવી સબસ્ટેશન હોય ત્યાં સુધી પાવર આવી જાય, અને 66 કેવીમાંથી પછી જે તે શહેરમાં ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે, તો જનરેટિંગ સ્ટેશનથી 66 કેવી સબસ્ટેશન સુધીનું જે વચ્ચેનો આખો વિસ્તાર છે એ વિસ્તારમાં, એ એરિયાની અંદર આપણે મોટા મોટા થાંભલાઓ, ટાવર ની મદદથી ટ્રાન્સમિશન કન્ડક્ટર્સ નું પ્રોપર ફિટિંગ કરીને સાયન્ટિફિકલી બધા એન્જિનિયરિંગ પ્રિન્સિપલ્સ ને આધારે આપણે જે છે ફિટિંગ કરીને ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સુધી પહોંચાડીએ છીએ. તો આ જે ટ્રાન્સમિશન લાઇન છે એ બહુ જ મોટો, એટલે કે બહુ જ ડેપ્થમાં, બહુ બ્રોડ સેન્સમાં આપણે ભણવો પડે એવું સબ્જેક્ટ છે. ડિઝાઇનની અંદર લોસીસ ઓછા થાય અને ઇકોનોમિકલ બને એના માટે ઘણી બધી ચિંતા કરવામાં આવે છે. આપણે આગળ જઈએ. ટ્રાન્સમિશન લાઇનના મુખ્યત્વે બે પ્રકાર છે, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન. હવે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનના ત્રણ જેને કહેવાય કે પેટા પ્રકાર, સબ ટાઈપ્સ, શોર્ટ ટ્રાન્સમિશન લાઇન, મીડિયમ ટ્રાન્સમિશન લાઇન અને લોંગ ટ્રાન્સમિશન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ટ્રાન્સમિશન લાઇનની ચર્ચા કરીએ છીએ ત્યારે મોટા ભાગે મુખ્યત્વે આખા દેશની અંદર મુખ્યત્વે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જ છે. અંડરગ્રાઉન્ડ કેબલની મદદથી ટ્રાન્સમિશન કરવું થોડું મોંઘું છે, કોસ્ટલી છે, એટલે અંડરગ્રાઉન્ડ કેબલની મદદથી નહિવત પાવરનું ટ્રાન્સમિશન આપણે કરીએ છીએ. પછી વાત આવે કે ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે કન્ડક્ટર્સ કયા કયા વાપરીએ છીએ, તો અહીંયા આપણે ટૂંકમાં એની સમરી બનાવીને તમને મેં શેર કરી છે. વધુ વિગતે આપણા ચેપ્ટરની અંદર કન્ડક્ટર્સનો જ્યારે પાર્ટ આવશે, જ્યારે વિભાગ આવશે, સેક્શન આવશે, ત્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરશું. ACSR, ECER, હાર્ડ ડ્રોન કોપર, સ્ટીલ કોપર વગેરે વગેરે, EAC, ઓલ એલ્યુમિનિયમ, ફોસ્ફર બ્રોન્ઝ, ગેરોનાઇઝ સ્ટીલ વગેરે વગેરે. અહીંયા તમને એક કેબલનું આપણે ઉદાહરણ આપવાનો પ્રયત્ન નીચે કર્યો છે. આજે દેખાય, તમે જોઈ રહ્યા છો આપણો આ કન્ડક્ટર છે, ACSR કન્ડક્ટર, કેબલની પણ કન્ડક્ટર, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન માટે વાપરતો આપણે કન્ડક્ટર છે. એમાં સેન્ટર માઉસ વચ્ચે જે છે એ સ્ટીલનો વાયર છે, ફરતા આ બધા જે છે એ એલ્યુમિનિયમના વાયર. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો આ જે છે આ સ્ટીલ છે, આ ફરતા જે છે આ બધા એલ્યુમિનિયમ છે. તો આ ACSR કન્ડક્ટર કે જે આપણે ઓવરહેડ લાઇનમાં આપણે વાપરીએ છીએ,
એને આપણે આજે એક મેં ફિગર મેં તમને સમજાવી. ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈન આપણે જે વાત કરીએ છીએ, તો આપણે જે પોલ છે, જે ટાવર છે, ઓવરહેડ ટ્રાન્સમિશન લાઈનમાં છે ને, એના કેવી રેટિંગને આધારે તમે લાઈન સપોર્ટ જે વાપરો છો એમાં ટાવર આવશે કે પોલ આવશે એનો નિર્ણય લેવામાં આવે છે. લાઈન ધારો આપણે 132 કેવી હોય તો આપણે સ્ટીલ ટાવરનો ઉપયોગ કરીએ છીએ, લેટી સ્ટીલ ટાવર. તો એ ટાવર ઉપર આપણે આ કન્ડક્ટરને ફિટિંગ કેવી રીતે કરીએ, કારણ કે કન્ડક્ટરમાંથી કરંટ પાસ થાય અને ટાવર પોતે જે છે એ સ્ટીલનો બનેલો હોય, તો એ સ્ટીલના સ્ટ્રક્ચર સાથે કન્ડક્ટરને આપણે ફિટ કેવી રીતે કરવું, કારણ કે કન્ડક્ટરથી કરંટ પાસ થાય અને જે પોલ સાથે તમે ફિટિંગ કરવામાં ધ્યાન ન રાખો તો કરંટ ક્યાં આવી જાય, કન્ડક્ટરમાંથી પોલમાં આવી જાય. એટલે કે ટ્રાન્સમિશન સમયે ધ્યાન રાખવું પડે કે કન્ડક્ટરમાંથી પાવર પોલમાં આવવો જોઈએ નહીં, અને એના માટે આપણા પોલ અથવા જે ટાવર છે એની સાથે નટબોલ્ટથી ટાઈટ ફિટિંગ વડે ઇન્સ્યુલેટર લટકાવવામાં આવે, અને એ ઇન્સ્યુલેટરના એન્ડ ઉપર એટલે કે છેડા ઉપર આપણા આ કન્ડક્ટર્સ ફિટ કરેલા હોય. અલગ અલગ મટીરિયલના ઇન્સ્યુલેટર્સ બને છે, વધુ વિગતે પછી ચર્ચા કરશું. તો આપણે સમરી અહીંયા ખાલી જોઈ રહ્યા છીએ. પોસ્ટલેન ઇન્સ્યુલેટર એટલે કે પોસ્ટલેનના બનેલા હોઈ શકે છે, જે સિરામિક મટીરિયલ, એક પ્રકારનું સિરામિક છે. એનો ફાયદો એવો છે કે એમાં ક્રેક ઓછી હોય છે, હોલ પણ એમાં ઓછા જોવા મળે છે. એ મટીરિયલ એવું છે કે એમાં ક્રેક અને હોલ જોવા મળતા. બીજું કે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ બહુ સારી છે, એટલે કે ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બહુ સારો છે. મિત્રો, ઇન્સ્યુલેટરનું મુખ્ય કાર્ય છે કે એની અંદરથી કરંટ પાસ ન થવો જોઈએ, ઇટ મીન્સ એનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ બહુ જ સારો હોવો જોઈએ. એની જે મેઇન પ્રોપર્ટી છે, મેઇન ગુણધર્મ છે પોસ્ટલેનનો, ઇટ હેઝ વેરી હાઈ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ, અને આથી પોસ્ટલેનનો ઉપયોગ આપણે ઇન્સ્યુલેટર તરીકે કરીએ છીએ. બીજું એક મટીરિયલ છે ગ્લાસ, ચીપર ધેન પોસ્ટલેન, પોસ્ટલેન કરતાં સસ્તું છે, બટ ઇટ ઇઝ લેસ સ્ટ્રોંગર ધેન ધ પોસ્ટલેન. પરંતુ એની કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે એ પોસ્ટલેન કરતાં વધારે. ગ્લાસ ભલે પોસ્ટલેન કરતાં મજબૂત ઓછું છે, પણ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એની વધુ સારી છે. ઓકે, પછી બીજો એક મટીરિયલ છે સિન્થેટિક રેઝિન. એના માટે પણ એનું વજન ઓછું છે, સસ્તું છે, અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ એની બહુ સારી છે. ઓવરઓલ ટ્રાન્સમિશન લાઈનના ફાયદાઓની ચર્ચા કરીએ તો અંડરગ્રાઉન્ડ કેબલની મદદથી જો ટ્રાન્સમિશન કરીએ એની સરખામણીમાં ઓવરઓલ ટ્રાન્સમિશન લાઈન સસ્તું છે, મેન્ટેનન્સ માટે પણ ઇઝી છે, કારણ કે ફોલ્ટ ઇઝીલી આઈડેન્ટિફાય થાય, બરોબર છે, અને એની ટ્રાન્સમિશન કેપેસિટી બહુ હાઈ છે, એટલે કે હાઈ વોલ્ટેજ તમે ટ્રાન્સમિટ કરી શકો છો. અત્યારે આપણા દેશમાં તો 765 કેવીની ઓવરઓલ ટ્રાન્સમિશન લાઈન પણ અવેલેબલ છે, અને ગુડ કુલિંગ કન્ડિશન્સ, કારણ કે વેધરમાં હવા જે છે ઠંડી થાય એટલે કન્ડક્ટરનું ટેમ્પરેચર પણ ઘટે છે. અને ગેરફાયદાઓ જોઈ લઈએ મિત્રો ઓવરઓલ ટ્રાન્સમિશનના ગેરફાયદાઓ. દેખાવમાં સારું નથી, ડિફિકલ્ટ ટુ બી ઇરેક્ટેડ ઇન ધ એરિયા વેર નેટવર્ક ઇઝ કોમ્પ્લેક્સ એન્ડ કોન્સન્ટ્રેટ, ખાસ કરીને જ્યાં કાદવ કિચડવાળી જમીન છે એવા વિસ્તારમાંથી. હવે આપણને થાય આપણે એ કાદવ કિચડવાળી જમીન આપણે અવોઇડ કરશું, પણ કાયમ શક્ય નથી બનતું. તમે જનરલી ઓવર ટ્રાન્સમિશન લાઈનનું આપણે ફિક્સિંગ ક્યાં કરીએ, રોડના સમાંતર, રોડની પેરેલલમાં, રોડની બંને બાજુ હોય તો એક બાજુ હોય. હવે જ્યાં નદી નાળા જે છે એ નદી નીકળતી હોય, રોડ એની ઉપરથી પાસ થતો હોય, હવે આપણે જે નદી પૂરી થાય એટલે શરૂઆતના થોડો ભાગ સુધી તમે જુઓ કે બહુ કાદવ કિચડવાળી જમીન હોય, ઘણીવાર તો ઘણો લાંબો એ એરિયા એવો હોય, એવા કેસમાં ફિટ કરવું બહુ અઘરું છે. Not various have to be erected in densely populated area of the city. When you are city માં ટ્રાન્સમિશન લાઈન પાસ કરવી પડે એવા સમયે બહુ તકલીફ થાય, ઘણા બધા સેફ્ટી નોર્મ્સ હોય છે એના. ઓવર ટ્રાન્સમિશન લાઈન હાઈ વોલ્ટેજની હોય અને કન્ડક્ટર ઉપરથી હેઠો પડે તો એક્સિડન્ટ હોય શક્યતા તો છે જ. નીચે જે છે માણસો રહેતા હોય તો એમના જેને કહેવાય કે જાનમાળને નુકસાન થઈ શકે છે. ફિટિંગ કરવું પણ બહુ અઘરું છે, મેન્ટેનન્સ પણ બહુ અઘરું છે. Affected by environmental conditions such as temperature, wind, rain, etc. પ્રતિકૂળ આબોહવા હોય, ઠંડી જેને કહેવાય, ચોમાસું, ગરમી,
એમાં એને અસર થાય છે, વાવાઝોડાથી અસર થાય છે. અંડરગ્રાઉન્ડની કેબલ, જ્યારે અંડરગ્રાઉન્ડ કેબલની વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ કેબલના અલગ અલગ લેયર હોય છે, વધુ ડિટેલમાં આપણે અગાઉ ભણી ગયા છીએ, અહીંયા એની ચર્ચા નહીં કરી. અંડરગ્રાઉન્ડ કેબલની મદદથી પણ પાવર ટ્રાન્સમિશન થઈ શકે છે, ખાસ કરીને જ્યાં ડેન્સલી પોપ્યુલેટેડ એરિયા હોય, સિટી એરિયા, ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ પ્રિફર કરવામાં આવે છે. પરંતુ મિત્રો, એ કોસ્ટલી છે અને એનું મેન્ટેનન્સ બહુ જ અઘરું છે, કારણ કે ફોલ્ટ આઇડેન્ટિફિકેશન પણ ડિફિકલ્ટ છે. બીજી વાત, જે મુખ્ય તફાવત છે એની ચર્ચા કરીએ. અંડરગ્રાઉન્ડ કેબલમાં આપણે જે કેબલની વાત કરી, કેબલમાં કેવું હોય કે ઇન્સ્યુલેટર હોય, કન્ડક્ટરની ઉપર ઇન્સ્યુલેટર હોય. ઇન્સ્યુલેટર જે છે એની જે ડિઝાઇન છે, એની કેપેસિટી, એનું મટીરિયલ, એ બધું એના કેવી રેટિંગ ઉપર ડિપેન્ડ કરે. જેમ તમારા કેવી રેટિંગ વધતા જાય, એટલે કે તમારા ટ્રાન્સમિશન લાઈનને કેવી રેટિંગ જેમ વધે, એમ ઇન્સ્યુલેશન તમારે વધુ પાવરફુલ બનાવવું પડે, એટલે તમારે મોંઘું પણ પડે. ઓવર ટ્રાન્સમિશન લાઈનમાં શું ફાયદો હતો? ઇન્સ્યુલેટર પણ વાપરા જ નથી. આપણો કન્ડક્ટર બેર કન્ડક્ટર છે, નેકેડ કન્ડક્ટર, એની ઉપર આપણે કોઈ પણ પ્રકારનું ઇન્સ્યુલેશન મટીરિયલ વાપરેલું નથી, એટલે એ ખર્ચો બચી ગયો છે આપણો. અંડરગ્રાઉન્ડ કેબલમાં ફાયદો એ થાય કે કેબલ નાખવાનો જ ખર્ચો છે, પછી એના પોલ સપોર્ટ્સ, બીજું બધું જે એસોસિએટ મટીરિયલ છે એ ત્યાં નથી આવતું. પાછું દરેક સિસ્ટમના ફાયદા કેવા. હવે અંડરગ્રાઉન્ડ કેબલનું આપણે હાઈલાઇટ જોઈ લઈએ આપણે, એમાં એનું જે ખાસ કરીને બંધારણ છે એ કઈ ટાઈપનું છે, તો મેઇન તો મુખ્ય તો કન્ડક્ટર હોય જ તે. તમે કન્ડક્ટર જોઈ રહ્યા છો, સેન્ટર મોસ્ટ, આર વાય બી ફેઝ, ત્રણ ફેઝના ત્રણ કન્ડક્ટર એ તમને અહીંયા જોવા મળી રહ્યા છે, એક બે ત્રણ, એની પર સીધ, બેડિંગ, આર્મરિંગ, સર્વિંગ. આપણે આ બધા જ લેયર વિશે ચર્ચા, એનું ફંક્શન અગાઉ ભણી ગયા છે, તે બુકની અબાઉટ ટાઈમ તમારો આપણે શેર નહીં કરું હું. આર્મરિંગ આપણને બધાને ખબર છે કે આ મિકેનિકલ સ્ટ્રેન્થ પૂરી પાડે છે, તો આ રીતે છે. તો મિત્રો, આપણે આ રીતે આજે ટ્રાન્સમિશન લાઈન માટે આપણે બે મુખ્યત્વે સિસ્ટમ વાપરી છે, ઓવર ટ્રાન્સમિશન અથવા અંડરગ્રાઉન્ડ કેબલ. પરંતુ મુખ્યત્વે મેં તમને જેમ વાત કરી એમ આપણે મુખ્યત્વે ઓવરહેડ ટ્રાન્સમિશનમાં જ આપણે કામ કરતા હોઈએ છીએ. પછી આપણે અંડરગ્રાઉન્ડ કેબલ વિશે ખાલી આપણે એનું ક્લાસિફિકેશન થોડું જોઈ લઈએ. એને વોલ્ટેજની દ્રષ્ટિકોણથી, એટલે કે વોલ્ટેજના ક્રાઇટેરિયાથી આપણે એને ક્લાસિફાઈ કરવું હોય તો એના મુખ્યત્વે પાંચ પ્રકાર છે, એલટી, એચટી, એસટી, ઈએચટી અને એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ કેબલ્સ. આપણે નોર્મલી 1 kV જે છે એની આસપાસ એની એ નીચે રેટિંગ આપણે હોય, 1 kV થી ઓછું, લેસ દેન 1 kV એલટી કેબલ આવશે, લેસ દેન 11 kV ની વાત કરવી હોય તો એચટી કેબલ આવશે, 22 and 33 ની વચ્ચેની વાત કરવી હોય તો એસટી કેબલ, સુપર ટેન્શન કેબલ એને કહીએ છીએ આપણે. જેમ વોલ્ટેજ વધે એમ ટેન્શન વધે. ઈએચટી એક્સ્ટ્રા હાઈ ટેન્શન, 33 kV થી 66 kV ની વચ્ચે, 33 થી 66 ની વચ્ચે જે હોય તો એને ઈએચટી કેબલ કહીએ છીએ. અને 132 kV જે છે એની ઉપરની વાત કરવાની હોય તો એને એક્સ્ટ્રા સુપર વોલ્ટેજ કેબલ. આપણે જો એના બંધારણ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે કન્સ્ટ્રક્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ચર્ચા કરવી હોય તો બેલ્ટેડ કેબલ મેક્સિમમ 11 kV, સ્ક્રીન્ડ કેબલ, અહીંયા થોડી મિસ્ટેક છે, કેવી નહીં પણ કેવી લખવાનું છે, સ્ક્રીન્ડ કેબલ 66 kV અને મેક્સિમમ વોલ્ટેજ મોર દેન 66 kV હોય, 66 kV થી વધારે એને પ્રેશર કેબલ તરીકે આપણે કહીએ છીએ. અંડરગ્રાઉન્ડ કેબલનું આપણે જે છે લેઇંગ, અંડરગ્રાઉન્ડ કેબલ જે છે નાખવા છે મારે, તો કેવી રીતે નાખવા? ડાયરેક્ટ લેઇંગ એટલે નીચે આપણે આડા ખોદી નાખીએ, એની ઊંડાઈનું માપ બદલાય અને કેટલા કેવીને લાઈન નાખવામાં આવે છે એના આધારે જે છે આ ડેપ્થ આપણે જે છે ચેન્જ થાય છે. આ ડાયરેક્ટ લેઇંગ જે છે એને તમને એક દ્રશ્ય હું બતાવી રહ્યો છું, આશરે 1.5 મીટર ડેપ્થમાં અને 45 cm વાઇડમાં જે છે આપણે એ ટ્રેન્ચ ખોદીને એક નીચે છે, સૌથી નીચે આપણે રેતી. મિત્રો, માટી અને રેતીમાં તમે ડિફરન્સ સમજતા શીખજો.
માટી છે ને, માટી એ ભેજ શોષે, એટલે કે ભેજ વાળે થાય. રેતી છે ને એ ભેજ શોષતી નથી. તો રેતી જે છે પેલા ખાડો ખોદવાનો, નીચે રેતી નાખી દેવાની, એટલે નીચેનો ભેજ છે ને જે જમીનમાં તો ભેજ રહેવાનો જ છે. તમે નીચે ખાડો ખોદો, 1.5 મીટર ઊંડો ખોદો, 1 મીટર એટલે આશરે 3.33 ફૂટ થાય. 1.5 મીટરમાં આશરે 4.5 થી 5.5 ફૂટની ઊંડાઈ થઈ. તો કોઈ પણ જમીન તમે 4.5 ફૂટ ખોદો ને, નીચે પાણીવાળું ભેજવાળું સામાન્ય ભેજ તો નીકળે જ, અને અત્યારે ના નીકળે તો ચોમાસામાં તો ત્યાં ભેજ આવવાનો જ છે. પણ તમે કેબલ નાખો તો શું થાય કે જમીનમાંથી ભેજ કેબલના ઇન્સ્યુલેશનને ડેમેજ કરે. લાંબો સમય એ ઇન્સ્યુલેશન છે ડેમેજ થાય, ડેમેજ થાય શું થાય, ભેજવાળું થાય, એટલે અંદરના કન્ડક્ટર શોર્ટ સર્કિટ થઈ જાય, તમારો કેબલ જે છે પંચર થઈ જાય, તમારે કેબલ નવો નાખવાનો ખર્ચો આવે. સૌથી મોટું જેને કહેવાય કે નુકસાન હોય તો કેબલ બદલાવાનું, કેબલ રિપેરિંગનું જે છે એ તમારા ભેજના કારણે થાય છે. એટલે મોઇશ્ચર જેને કહેવાય, એ મોઇશ્ચરથી તમારે તમારા કેબલને બચાવવા બહુ જ જરૂરી છે. એના માટે ખાસ મેં તમને વાત કરી એમ આડો કોઈદા પછી એમાં તમારે રેતી નાખવાની. બીજી એક સિસ્ટમ છે ડ્રોઈંગ સિસ્ટમ. ડ્રોઈંગ સિસ્ટમમાં ડક્ટ ઓફ કાસ્ટ આયર્ન, લોખંડની જે છે પાઇપ આપણે જે છે એ લઈએ, ઓર કોન્ક્રીટ આર લેડ ઇન ધ ગ્રાઉન્ડ વિથ મેન હોલ એટ સ્ટેબલ પોઝિશન્સ અલોંગ ધ કેબલ રૂટ. હવે આમાં શું કર્યું, આપણે નીચે ખાડો તો ખોદીએ જ છીએ. પહેલી મેથડમાં શું કર્યું, ખાડો ખોદ્યો પણ ડાયરેક્ટ સીધો કેબલ નાખી દીધું. બીજી મેથડમાં શું કર્યું, ખાડો તો ખોદીએ છીએ પણ હવે પાઇપ નાખશું, આપણે સિમેન્ટની પાઇપ અથવા લોખંડની પાઇપ, અને એની અંદર આપણે કેબલ જે છે લઈ જશું, જેમાં સેફટી થોડી વધારે છે. મિત્રો, પંક્ચર થવાની જે શક્યતા ડાયરેક્ટ લેઈંગ સિસ્ટમમાંથી એ અહીંયા ડ્રોઈંગ સિસ્ટમમાં ઘટી જાય છે. ખાસ કરીને તમે જો કોઈ રોડ હોય ને, રોડ કે રોડ ઉપરથી તમે ટ્રક જવાના છે, બસ જવાના છે, હેવી વ્હીકલ નીકળવાના છે, હવે મારે રોડની એક સાઈડથી બીજી સાઈડ કેબલ લઈ જવો હોય, હવે રોડ ખોદીને જ કેબલ લઈ જવો પડશે મારે. હવે હું ડાયરેક્ટ કેબલ નાખું ને તો ઉપરથી તમામ વ્હીકલનું વજન આની ઉપર આવવાની શક્યતા છે. એવા કેસમાં ખાસ કરીને આવી પાઇપો વાપરવી વધારે હિતાવહ છે. ત્રીજી મેથડ છે સોલિડ સિસ્ટમ. કેબલ ઇઝ લેડ ઇન ઓપન પાઇપ્સ ઓર થ્રુ ડગ આઉટ ઇન અર્થ અલોંગ ધ કેબલ રૂટ. આ ઓપન પાઇપમાં કરવામાં આવે છે. આફ્ટર ધ કેબલ ઇઝ લેડ ધ ટફિંગ ઇઝ ફિલ્ડ વિથ ધ બિટ્યુમિનસ કમ્પાઉન્ડ એન્ડ કવર્ડ ઓવર. મટીરિયલથી જે છે એને ફિલ કરી દેવામાં આવે છે અને વધુ પડે સેફટી થઈ જાય છે. ઇટ હેઝ પુઅર હીટ ડિસિપેશન ફેસિલિટી. પરંતુ આના કારણે શું થાય છે કે જે ગરમી ઉત્પન્ન થાય છે એ કેબલની બહાર જતી નથી. અંડરગ્રાઉન્ડ કેબલનો થોડો ફાયદો જોઈ લઈએ આપણે. અંડરગ્રાઉન્ડ કેબલની મદદથી ટ્રાન્સમિશન કરવામાં શું થાય, લો ચાન્સીસ ઓફ ડેવલપિંગ ફોલ્ટ. ફોલ્ટ 100% થવાની શક્યતા ઓછી છે. નોટ ઇન્ફ્લુઅન્સ્ડ બાય એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ. હવે એન્વાયરમેન્ટલ કન્ડિશન અહીંયા અસર એટલે નથી કરતી કારણ કે ઇટ ઇઝ નોટ ડાયરેક્ટલી એક્સપોઝ ટુ એટમોસ્ફિયર. આમાં હવામાં જે ભેજ હોય, વરસાદ, ઠંડી, તડકાને કારણે તમે મિત્રો જાણો છો કે કોન્ટ્રેક્શન એક્સપાન્શન થાય. ઠંડી અને ગરમી જે ઠંડી થાય ને એટલે શું થાય, કોન્ટ્રેક્ટ થાય. ગરમી આવે એટલે ઉનાળો આવે એટલે એક્સપાન્ડ થાય. તો વાતાવરણમાં જે ખુલ્લા રાખીએ ને કેબલ તો એમાં આવે તકલીફ થાય, પણ આ તો આપણે અંડરગ્રાઉન્ડ કેબલ નાખીએ છીએ એમાં આ પ્રશ્ન પડી જાય. અહીંયા આપણે એક વાત લખી છે લો મેન્ટેનન્સ કોસ્ટ, પણ એ કયા એ છે ને, એ લો મેન્ટેનન્સ કોસ્ટ તમારે સર્ટેન રેફરન્સમાં સમજવાનું. જો તમે મેન્ટેનન્સ એટલે કે જો ફોલ્ટ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકો તો લો મેન્ટેનન્સ કોસ્ટ. બીજું કોઈ દ્રષ્ટિકોણથી કહે છે કે અહીંયા તમારી પાસે આમાં કોઈ બીજી એસેસરી છે જ નહીં કેબલ સિવાય. તમે ઓવરઓલ ટ્રાન્સમિશન લાખો એટલે શું થાય, ઓવરઓલ ટ્રાન્સમિશન લાઇનમાં તમારા સપોર્ટ્સ આવે, ક્રોસ આર્મ્સ આવે, ઇન્સ્યુલેટર્સ આવે, જમ્પર્સ આવે, ડેમ્પર્સ આવે, અર્થ વાયર ઉપર આવે, બહુ જ અલગ અલગ એસેસરીઝ આવે. એમાં તમારે રૂટીન મેન્ટેનન્સ પણ કરવું પડે અને ફોલ્ટ આવે એટલે બ્રેકડાઉન મેન્ટેનન્સ પણ કરવું પડે. એ દ્રષ્ટિકોણથી વાત કરીએ તો અંડરગ્રાઉન્ડ કેબલમાં શું થાય, ફક્ત કેબલ, કેબલ સિવાય બીજું કોઈ મટીરિયલ છે જ નહીં. એટલે એમાં બીજી કોઈ મટીરિયલનું તમારે મેન્ટેનન્સ આવવાનું નથી, ફક્ત જે કંઈ ફોલ્ટ આવે તો કેબલમાં થાય. એટલે કમ્પેરેટિવલી આપણે ચર્ચા કરીએ તો ફોલ્ટ આવવાની શક્યતા પણ ઓછી છે, અને આવે ત્યારે ફક્ત કેબલમાં જ આવે, એટલે એ દ્રષ્ટિકોણથી મેન્ટેનન્સ કોસ્ટ તમારું
ઘટી જાય છે સેફ વધારે છે મોર ડ્યુરેબલ ઇન કમ્પેરિઝન ટુ ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન ડ્યુરેબલ છે એટલે વધારે મજબૂત પણ છે અને સેફર કેમ છે તો હમણાં ચર્ચા કરી કે સિટીમાંથી પાસ થાય લાઇન કે સિટીની બહાર રોડ ઉપર તમે લઈ ગયા ઓવરહેડ તો ઓવરહેડ ટ્રાન્સમિશન લાઇન જે છે ને એમાં કન્ડક્ટર પ્રવાહની શક્યતાથી ઉપર હેઠળ ઘણી બધી વાર આવા કેસ બનેલા ઘણી બધી વાર તમે લોકો પેપરમાં વાંચ્યું હશે ટીવીમાં જોયું સમાચાર જોયા હશે આખી એક લાઇન પડે કારણ કે વિન્ડ જે હોય વિન્ડ કેપેસિટી વાવાઝોડું આવે આખી લાઇન હેઠી પડે સેફટી ઘટી જાય ઘણી વાર લાઇન એમને એમ રહે તો ઉપરથી કન્ડક્ટર હેઠો પડે નીચેથી ગાય જતી હોય માણસો જતા હોય બસ જતી હોય બહુ ડેન્જર થઈ જાય બરોબર તો આ બધા એના થોડા ફાયદા છે આપણે ગેરફાયદાની ચર્ચા કરીએ કોસ્ટલી બહુ છે મોંઘું કારણ કે એના ઇન્સ્યુલેશનની જે ચર્ચા કરી આપણે કેબલ ઉપર તમારા કેવી રેટિંગના આધારે ઇન્સ્યુલેશનનું મટીરિયલ પણ બદલાશે એની થિકનેસ પણ બદલાશે એના લેયર પણ બદલાશે જેમ એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજમાં જાઓ ને એમાં એના ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે છે એની પ્રોપર્ટી તમારે એક્સ્ટ્રા સારી રહે જોઈએ એના માટે એની કોસ્ટ પણ વધી જશે રિપેરિંગ છે ને અઘરું એટલે પડશે કે તમારે ફોલ્ટ આઈડેન્ટિફાય કરવો અઘરો પડશે અને મેન્ટેનન્સ કોસ્ટ અઘરી એ રીતે છે કે એ ફોલ્ટ ગોતવો અઘરો પડે અને ગોતા પછી તમારે ભાડો ખોદવો પડે પંચર કરવું પડે અને એ જે જ્યાં જ્યાં પંચર થયેલું છે એ જોઈન કરવું પડશે તો મિત્રો આપણે આ પહેલા સેશનની અંદર ટ્રાન્સમિશન લાઇન મુખ્યત્વે બે પ્રકારમાં ઓવરહેડમાં અને અંડરગ્રાઉન્ડમાં આપણે નાખી શકીએ છીએ એ વિશે ચર્ચા કરી અને હું આશા રાખું કે તમને બધાને આના વિશે માહિતી પૂરી મળી ગઈ થેન્ક યુ વેરી મચ